સુરતનું તક્ષશિલા કાંડ, વડોદરા હરણી દુર્ઘટના અને હવે રાજકોટ ગેમ ઝોન કાંડ. આ ઘટનાઓ તો પ્રકાશમાં આવી, બાકી ગુજરાતમાં અન્ય ઘણી એવી બધી ઘટનાઓ છે જે પ્રકાશમાં પણ નથી આવતી. પ્રશાસન, સરકાર અને જવાબદારો અને સિસ્ટમમાં કોઈ જ બદલાવ નથી આવતો. સ્થળ બદલાય, સમય બદલાય, ઘટના બદલાય, મૃતકોના આંકડા બદલાય, તપાસના નામે દિંડકો અને નાટકો થાય, પણ ન્યાય કોઈને મળતો જ નથી. પીડા બધાની એક જ છે. જવાબદારોને પકડવામાં ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ પણ સામે આવે છે. વ્યથિત હૃદય સાથે કહેવું પડે છે કે 28 લોકોના મૃત્યુ થયા અને આંકડો હજુ પણ વધી શકે છે. આ દર્દનાક ઘટનાનો શિકાર બને લોકોની લાશોની ઓળખ પણ નથી કરી શકાતી. શનિ રવિવારની રજા, બાળકો ગેમ રમવા માટે ગયા હતા. કોઈને ક્યાં ખબર હતી કે ગેમ ઝોનમાં રમત રમવા જઈશું તો જિંદગીની ગેમ થઈ જશે, જિંદગી સાથે રમત રમાઈ જશે. બે દ્રશ્યો જુઓ, આખો એ ઘટનાક્રમ સર્જાયો એ પહેલાના અને પછીના. પહેલા લોકો રમી રહ્યા હતા, મોજ કરી રહ્યા હતા, મસ્તી કરી રહ્યા હતા, પરિવાર સાથે વેકેશનનો આનંદ માણી રહ્યા હતા, જીવનનું એ થ્રિલ અનુભવી રહ્યા હતા. એમને નહોતી ખબર કે 30 સેકન્ડમાં બધું જ બળીને ખાક થઈ જવાનું છે. ગેમ હતી બેસ્ટ બોલિંગ એટ રાજકોટ, પણ એ ગેમ ઝોનમાં બેસ્ટ સિક્યોરિટી નહોતી કે ક્યારે આગ લાગે તો શું કરવાનું. લખ્યું હોય છે એમના બધા પોસ્ટરમાં એક્સપિરિયન્સ અનલિમિટેડ ફન, પણ એવું ક્યાંય નથી લખ્યું કે અનલિમિટેડ મોજ કરશો તો પણ તમારી સુરક્ષાની જવાબદારી અમારી. અનલિમિટેડ દુઃખ મળ્યું પરિવારજનોને, એનું શું કરવાનું. ગોકાર્ટ, બોલિંગ, રાઇફલ શૂટિંગ, ટેમ્પોલિંગ પાર્ક સહિતની તમામ ગેમ હતી, પણ માણસાઈ નહોતી અહીંના સંચાલકોમાં. ગેમ ઝોનની આડમાં દારૂનો ધંધો ચલાવતા હોય એવા દ્રશ્યો આ દુર્ઘટના પછી જોવા મળ્યા. સામાન્ય રીતે જો તમારે આ ગેમ ઝોનમાં એન્ટ્રી લેવી હોય તો 500 રૂપિયા ચાર્જ હોય છે, પણ શનિ રવિવારની રજા અને વેકેશનને ધ્યાનમાં રાખી 99 રૂપિયા ચાર્જ કરાયો. પબ્લિક ઉમટી પડી અને ક્ષમતા કરતાં વધારે લોકો હોવાની પણ માહિતી મળી. લોકો મોજમાં હતા અને માત્ર 30 સેકન્ડમાં આગની જ્વાળાની લપેટમાં આવી ગયા. કોઈએ સ્વપ્નમાં એ વિચાર્યું હશે કે બોલ લઈને આમ ઉછળું છું, જીવનનો આનંદ માતમમાં ફેરવાઈ જશે. 30 સેકન્ડમાં સંચાલકોના પાપે એવી આગ લાગી કે ગેમ ઝોનમાં કે ધુમાડાના ગોટે ગોટા છેક 5 કિલોમીટર સુધી દેખાયા. ગેમ ઝોનનો સંચાલક પાછી ડંફાસો કેવી કરે. 4-5 લોકો દોડતા આવ્યા, હું અંદર ગયો, મેં ફાયર એક્સ્ટિંગ્વિશર્સથી આગ ઓલવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ જોતજોતામાં આગ એટલી ફેલાઈ ગઈ કે બધું દેખાવાનું બંધ થઈ ગયું. શું બંધ થઈ ગયું? આટલું મોટું ગેમ ઝોન હોય, 2500 લિટર પેટ્રોલ ડીઝલનો જથ્થો હોય અને તમને ખબર ન પડે કે આગ ઝડપથી ફેલાવાની છે, અને પાછું એ પણ કે 2 દિવસ પહેલાં જ આ ગેમ ઝોનની અંદર આગ લાગી હતી. જો ત્યારે ધ્યાન રાખ્યું હોત તો આટલું મોટું કૃત્ય ના થયું હોત. બિલ્ડિંગનું કામ ચાલતું હતું તો એ લોકોને પ્રવેશ અપાતો હતો. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, રબર અને ટાયરની વસ્તુઓ વાપરવામાં આવે એટલે આગ ફેલાવાની જ છે. આગ લાગવાના દ્રશ્યોને વિચાર તો કરો, જીવતા સળગી જવું એ કેટલી ચીચિયારીઓ ત્યાં ગુંજી હશે, કેટલાયના હૈયા હચમચ્યા હશે, મોતનું તાંડવ જોઈને બહાર નીકળવા માટે કેટલાય વલખા માર્યા હશે કેટલાય લોકોએ, પણ રસ્તો એક જ હતો, કેમ કરીને બહાર નીકળે? ક્યાં ખબર હતી કે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાંથી પાછું ફરવાનો કોઈ રસ્તો જ નથી? 99 રૂપિયામાં 28 લોકોએ મોતને ખરીદી લીધું. એ 28 લોકોએ અને એમની સાથે હાજર બીજા અનેક લોકોએ એમનું મોત ખરીદ્યું. શનિવારનો દિવસ ન માત્ર રાજકોટ માટે, પરંતુ સમગ્ર રાજ્ય માટે, સિસ્ટમ માટે, સરકાર માટે, તમારા માટે, મારા માટે અને આપણા બધા માટે બ્લેક ડે હતો. રંગીલું રાજકોટ આખું એ આખી રાત હિપકા ભરીને રડ્યું. આગમાં એવી રીતે જીવતા હોમાયા કે ઓળખાણ પણ નથી થઈ શકતી. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર સ્વજન બેઠું છે, શું એ જોવા માટે કે ખાલી એક ઓળખ થઈ જાય તો એટલીસ્ટ હું મારા સ્વજનને ઘરે લઈ જઈ શકું અને વિધિ પૂરી કરી શકું. બહુ અઘરું છે, છતાંય કહેવું પડે છે કે બળેલાને ફરી કેમ બાળશે પરિવાર? એમની વ્યથા તો સમજો કે કેવી રીતે સહન થાય. જિંદગીનો આનંદનો એમના માટેનો આઘાત બની ગયો. આ દિવસને, આ ઘડીને ક્યારેય ભૂલી શકાશે ખરા? લાશો ઓળખવી મુશ્કેલ બની ગઈ છે અને એટલે જ સરકાર DNA કરાવી રહી છે. તમે વિચારો કે એમને એ આગને કેવી રીતે સહન કરી હશે. હજુ તો આગના સમાચાર જ આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સાયરનો વાગવા લાગી.
અને સાંજ થતા થતા સુધીમાં તો 28 નિર્દોષ લોકોના મોતના સમાચારે રાજકોટને સુન્ન કરી દીધું. ચાલતી ભાગતી જિંદગી પર અચાનક બ્રેક લાગી ગઈ અને આખા વાતાવરણમાં સુનકાર ધીમા પગલે ફેલાઈ ગયો. મોતને ભેટેલા તમામ લોકો બાળકો સાથે ગેમ ઝોનમાં ગેમ રમવા માટે આવ્યા હતા, પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ એમની અંતિમ ગેમ રહેશે. હજુ તો ગેમિંગ ઝોનમાં રમતા હતા ત્યાં અચાનક આગ લાગી અને એઓ કોલસામાં ફેરવાઈને બહાર આવ્યા. બંને દ્રશ્યો તમે જોઈ લો, કેમ કે શબ્દોમાં કંઈ કહેવાની હવે તાકાત નથી રહી.